कॉम सेम फॉर इकोनॉमिक्स अर्थशास्त्र आ विषय आज ब्लूप्रिंट तथा साथ साथ आखा सिलेबस में कई कई वस्तुओं आवे एनी चर्चा आ वीडियो लेक्चर में आपणे करवाने छीए। सौ प्रथम हूँ बात करूँ तो एनो सिलेबस जेम तमने खबर होय एम दरेक सेम नी जेम आमां पण केटलाक चेप्टरो छे, पांच चेप्टर छे अने ए पांच चेप्टर चार युनिट में डिवाइड थाय छे। पहला यूनिट में बे चेप्टर छे, बाकी ना बधा यूनिट में एक एक चेप्टर छे। जेम के पहलो यूनिट नी वात करूँ तो आर्थिक परिवर्तन ए पहलू चेप्टर छे अने एमां ज फुगावो ए बीजू चेप्टर छे। आंतरराष्ट्रीय व्यापार ए तमने खबर ए रीते ज बीजू चेप्टर अने सॉरी बीजू यूनिट छे अने त्रीजू चेप्टर छे। पहला बे चेप्टर छे पहला यूनिट में आवे छे अने बाकीना बधा त्रणे त्रण चेप्टर बीजा त्रीजा अने चौथा यूनिट में आवे छे। आंतरराष्ट्रीय व्यापार, लेणदेणनी तुला अने विनिमय दर आ बधा यूनिटनी वात करूँ तो जे पहलू यूनिट छे जेम तमने बधाने खबर छे एम पहलू यूनिट 20 मार्क, बीजू यूनिट 20 मार्क, त्रीजू यूनिट 15 मार्क, चौथू यूनिट 15 मार्क, આમ કરીને કુલ 70 માર્કનું આપણું પેપર થઈ જાય। આનું જૂનું પેપર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, સાથે સાથે આ સિલેબસની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ હશે। આ જ રીતે ઇંગ્લિશમાં જોઈએ આપણે તો ઇંગ્લિશમાં જોઈએ ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ ફ્લક્ચ્યુએશન, આ બે ચેપ્ટર છે ઇકોનોમિક્સ એક્ટિવિટી અને બીજું ચેપ્ટર છે ફ્લક્ચ્યુએશન। જેમ ઓમાં છે એ જ રીતે 20 માર્ક 20 માર્ક, 15 માર્ક 15 માર્ક, ઇન્ફ્લેશન, ફુગાવો, ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, બેલેન્સ ઓફ પેમેન્ટ, લેણદેણની તુલા અને એક્સચેન્જ રેટ, એટલે શું થશે તો કઈ વિનિમય દર। આ ચારે ચાર યુનિટ તમારા ઇકોનોમિક્સમાં આપણે ભણવાના છીએ। વાત કરું તો ઇકોનોમિક્સ આજ વખતેનું જે છે એ પ્રમાણમાં સહેલું રહેશે, જે ઇકોનોમિક એક્ટિવિટીવાળું ચેપ્ટર છે ઇન્ફ્લેશન અને ઇકોનોમિક એક્ટિવિટી આ બંને ચેપ્ટર સહેલા છે પ્રમાણમાં। ફ્લક્ચ્યુએશનવાળું જે ચેપ્ટર છે ફ્લક્ચ્યુએશનવાળું ચેપ્ટર પ્રમાણમાં અઘરું છે અને સ્કીપ કરવું હોય તો કરી શકાય। શું કામ? કારણ કે પહેલા યુનિટમાં બે ચેપ્ટર છે ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ ફ્લક્ચ્યુએશન, તો તમને જે સહેલું લાગે એ તમે કરી શકો છો। ગુજરાતીમાં સેમ જોઈએ તો ગુજરાતીમાં આ જ વસ્તુ રિપીટ થાય છે, આર્થિક પરિવર્તન અને ફુગાવો, તો તમને જે સહેલું લાગે એ તમે કરજો, બરાબર છે। અહીંયા મને એવું લાગે છે કે ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન એક લાઇનમાં આવી ગયું છે, પણ ઇકોનોમિક્સ ફ્લક્ચ્યુએશન એક યુનિટ છે અને ઇન્ફ્લેશન એ બીજું ચેપ્ટર છે, અને ત્રીજું જે ચેપ્ટર છે એ છે ઇન્ટરનેશનલ ટ્રેડ, બેલેન્સ ઓફ પેમેન્ટ અને એક્સચેન્જ રેટ। એટલે પેલું અહીંયા જે કલરનું જે છે તમને અહીંયા ડાર્ક બ્લેક કલર દેખાય છે એ ઇન્ફ્લેશન સુધી આવશે, કારણ કે ફુગાવો એ પણ પહેલા જ યુનિટનું ચેપ્ટર છે। ઓકે, તો તમને સમજાઈ જશે આ વસ્તુ। ગુજરાતીમાં જોકે પરફેક્ટ રહી ગયું છે, કદાચ પીડીએફમાં થોડો ઘણો લોચો હોય એટલે આ જે બ્રાઉન કલર જેવું દેખાય છે એ ઇન્ફ્લેશન સુધી આવશે, કારણ કે પહેલું યુનિટ છે એ 20 માર્કનું છે એટલે એમાં બે ચેપ્ટર છે, અને બીજું યુનિટની વાત કરું તો ઇન્ટરનેશનલ ટ્રેડ એ 20 માર્કનું ચેપ્ટર છે, ત્યાર પછી જે બેલેન્સ ઓફ પેમેન્ટ એ 15 માર્કનું, એક્સચેન્જ રેટ 15, બરાબર, ડન। આ કે આખું સિલેબસ છે તમારો, જોઈ લેજો। બાકી વધારાની જે ચર્ચા વિચારણા છે એ નવા વિડીયો લેક્ચરમાં નવા કંઈક ટોપિક સાથે ફરી કરીશું। ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ।